विद्यार्थी मित्रों धोरण 12 आंकड़ाशास्त्र आज आप चेप्टर नंबर 1 ना एमसीक्यू और वीएसटी नो रिविजन लई लीए एनी पहला एक सूचना आपी दो कि आप खास अत्यारे जे घरे छो अने आ समय में आपनी एग्जाम छे ई पोस्टपोन थई छे तो जे स्पीड में तमे तैयारी करता था एज चालू राखजो। एग्जाम लेवानी छे ई फाइनल छे बराबर, पण तारीख नथी नक्की। तो खास एमसीक्यू वीएसक्यू ऊपर भार देवानो छे, केम के आपणा 100 मार्कना पेपर में 30 मार्कना एमसीक्यू अने वीएसक्यू छे बराबर छे। तो तमाम दाखलानो रिविजन आपणे केटलुं बधुं करी लीधुं छे, तमे पेपर सोल्व घरे करता हशो एटले घरे खास पेपर सोल्व करवाना बराबर, चेप्टर वाइज उदाहरण खास जोई लेवाना, स्वाधीयना दाखला जोई लेवाना। हवे एमसीक्यू वीएसक्यू तमे आ रीते जोशो विडियो में एटले फटाफट याद रही जशे अने एने वारे घड़ीए छे रिवाइज करता रहेशो। चलो आगळ वधीए। चेप्टर नंबर 1 सूचकांक में सौथी पहेला चल राशिनी किंमतमां थता लांबा गाळाના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે। લાંબા ગાળાનો ફેરફાર છે એટલે આવશે અચલ આધારની રીત। નેક્સ્ટ, લાસ્પેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે તો એમાં આવશે આધાર વર્ષનો વપરાશ। હવે જો લાસ્પેયર છે એટલે લાસ્પેયર માટે આપણે યાદ રાખવાનું હોય 1000 બરાબર, તો P0Q0 એમાં આવે એટલે એ આધાર વર્ષ આવ્યું, બેમાં ઝીરો આવે છે એટલે। ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે। જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે છૂટક ભાવ। નંબર 4, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનો કયો ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે। કૌટુંબિક બજેટની રીતમાં જો કૌટુંબિક બજેટની રીત છે મિત્રો એટલે એમાં છે ખર્ચ, તો તમને યાદ હોય તો આપણે એમાં ડબલ્યુ શોધતા, ડબલ્યુ બરાબર P0Q0 કરીએ બરાબર છે। તો P0 ને Q0 એટલે આધાર વર્ષ આવ્યું બરાબર, એટલે કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુના આધાર વર્ષનો ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે, ભાર એટલે ડબલ્યુ। નંબર 5, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે। શ્રેષ્ઠ સરેરાશ કીધું છે એટલે ગુણોત્તર મધ્યક બરાબર। હવે એમાં એવું પણ આવે કે આદર્શ સૂચકાંક કયો, ઘણી વખત સ્ટુડન્ટને આમાં કન્ફ્યુઝન થાય, જો આદર્શ સૂચકાંક પૂછે તો ફિશરનો સૂચકાંક, આપણને સરેરાશ પૂછી છે તો આમાં આવશે ગુણોત્તર મધ્યક। નંબર 6, કયો સૂચકાંક લોકોના જીવનધોરણનો ખ્યાલ આપે છે બરાબર, રોજિંદા જીવનની વસ્તુઓ કયા આપણે દાખલા ગણ્યા હતા યાદ કરજો, તો એમાં આવતું હતું તો કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર, ખોરાક બળતર એવું બધું એમાં આવતું હતું, અનાજ, એટલા માટે શેમાં આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। નંબર 7, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, 4.5 ગણો વધે છે। હવે જો 4.5 ગણો, પેલા ગણો આવ્યો તો 100 વડે એને ગુણવાના, 4.5 ગુણ્યા 100 એટલે 450। ત્યાર પછી એને એવું કીધું છે આપણને કે 4.5 ગણો વધે, અહીં મિત્રો વધે શબ્દ છે બરાબર, એટલે 450 આવ્યા, હવે એમાં 100 પાછા વધારવાના, તો એમાં પાછા 100 વધારશું એટલે જવાબ આવશે 550। જો રકમમાં 4.5 ગણો ખાલી એટલો જવાબ આપે તો 450, પણ વધે શબ્દ આવે તો હજી 100નો ઉપયોગ કરવાનો રહેશે બરાબર છે, એટલે આપણો જવાબ થશે 550। નંબર 8, જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય। હવે આધાર વર્ષના સાપેક્ષમાં 2016માં આધાર વર્ષ માટે સૂચકાંકની કંઈ જ ચોખવટ ન કરે તો આપણે 100 લઈ છીએ આધાર વર્ષ માટે, ખબર છે બરાબર। હવે આધાર વર્ષનું સૂચકાંક એક વસ્તુ સાવ જ્યારે નાણાંની ખરીદ શક્તિ આવે ને, તો સાદી વાત શું યાદ રાખવાની ખબર છે, આપણે ગમે ત્યારે સૂચકાંક કોઈ કે ને એટલે આપણા મગજમાં એ જ ક્લિક થાય P1 ના છેદમાં P0 થાય ને,
P1ના છેદમાં P0. તો જ્યારે પણ આપણે નાણાંની ખરીદ શકતી હોય તો ઊંધું કર નાખવાનું, 0 ના છેદમાં 1. 0 એટલે આધાર વર્ષ અને 1 એટલે ચાલુ વર્ષ. તો હવે એ પ્રમાણે તમે જો સૂત્ર આ રીતે બનાવીએ, આપણે આપણા માટે બનાવી છો. નાણાંની ખરીદ શક્તિ બરાબર આધાર વર્ષના છેદમાં ચાલુ વર્ષ. તો નાણાંની ખરીદ શક્તિ એટલે 0.75, આધાર વર્ષ 100, છેદમાં ચાલુ વર્ષનું સૂચકાંક આપણે શોધવાનું છે. ક્લિયર થઈ ગયું? 0.75 બરાબર 100 ના છેદમાં ચાલુ વર્ષનું સૂચકાંક. હવે ચાલુ વર્ષના સૂચકાંકને કરતાં બનાવો, એને સામે લઈ જાઓ, તો શું આવ્યું? 100 ના છેદમાં 0.75 એટલે જવાબ આવ્યો 133.33. નંબર 9, જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016નો એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 થાય તો આ પૈકી કયું વિધાન સાચું છે? એના આપણે ઓપ્શન જોઈ લેવાના રહેશે, બરાબર, ટેક્સ્ટ બુકમાં. તો જો 2010ના સાપેક્ષમાં 2016 આધાર વર્ષ અને ચાલુ વર્ષ આપ્યું છે તો એના પ્રમાણે તમે કરો. તો નાણાંની ખરીદ શક્તિ શું કીધું તો આપણે અત્યારે જ આગળ, આધાર વર્ષના છેદમાં ચાલુ વર્ષ, તો આધાર વર્ષ 100, ચાલુ વર્ષ 200 એટલે જવાબ આવશે 0.5 નાણાંની ખરીદ શક્તિ. ક્લિયર? ત્યાર પછી આગળ વધીએ. નંબર 10, જો IP બરાબર IF હોય તો કયું વિધાન સાચું થશે? IP ને IF પાસે અને ફિશરે બંનેનો સૂચકાંક સરખો હોય તો લાસ્ટ પેયરનો પણ એના જેટલો જ થાય, એટલે ત્રણેય સૂચકાંક સરખા થશે. ત્યાર પછી નંબર 11, જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર આવક સરેરાશ આવક ₹20,000 હોય અને જો તે વર્ગનો 2013ના વર્ષના આધારે 2015ના વર્ષ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130. જો ખાસ સમજો, આપણે 2013ની આવક છે બરાબર અને 2013 આધાર વર્ષ છે, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો થશે? આધાર વર્ષનો સૂચકાંક 100, ત્યારે એની આવક કેટલી? 26,000. તો આપણને 2015 એટલે ચાલુ વર્ષ આપ્યું છે, એનો સૂચકાંક 130 હોય તો આવક કેટલી? એટલે બે વર્ષ છે, 13 અને 15, 2013 આધાર વર્ષ, એનો સૂચકાંક 100 હોય ત્યારે આવક 20,000. 2015 130, તો ત્યારે સૂચકાંક કેટલો? એ રાશિ માંડી એટલે જવાબ આવ્યો ₹26,000. નંબર 12, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1 ના છેદમાં P0 ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? તો પાસે માટે આપણે લઈ છીએ તો પાસે માટે આપણે સૂત્ર છે 1101 આપણે યાદ રાખ્યું હતું, બરાબર છે ને? તો એમાં આપણે કયો ભાર છે ધ્યાનમાં લઈ છીએ તો એમાં છેદમાં આપણે શું લઈ છીએ? P0Q1, બરાબર છે. ચલો નેક્સ્ટ. VSQ લેશું. ભાવ સાપેક્ષ એટલે શું? જો તમે લોકોએ વાંચેલા હશે MCQ VSQને આ રીતે સાથે જોતા જશો ને સ્લાઇડમાં, એટલે સાંભળેલું, યાદ કરેલું ને જોયેલું આ બધું ભેગું થાય એટલે ભૂલાશે નહીં, બરાબર છે. ભાવ સાપેક્ષ એટલે શું? કોઈ એક વસ્તુના વર્તમાન સમયના ભાવ અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર એટલે ભાવ સાપેક્ષ, એટલે P1 ના છેદમાં P0, વર્તમાન એટલે P1, આધાર વર્ષ એટલે P0. ચલ રાશિમાં જો ભાવ સાપેક્ષની ટકાવારી કહે ને તો સૂચકાંકો ખાસ ધ્યાન રાખશો. ભાવ સાપેક્ષ ખાલી એટલે P1 ના છેદમાં P0, જે અત્યારે આગળના MCQમાં આવ્યું હતું, પણ ભાવ સાપેક્ષની ટકાવારી કહે તો સૂચકાંક બની જાય આ વ્યાખ્યા. ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે? બરાબર, તમે સરખામણી કરી હોય, તમે જો ચેપ્ટર સ્ટાર્ટ કરો ને પહેલું તો શરૂઆતમાં જ આપે છે કે સરખામણી બે રીતે થાય, તફાવતની રીત ને ગુણોત્તરની રીત. ત્યારે કીધું છે કે ગુણોત્તરની રીત શ્રેષ્ઠ છે, એટલે જો એમાંથી VSQ આવ્યું છે, આપણે શરૂઆતની જે થિયરી હોય ને ટેક્સ્ટ બુકમાં એને ઇગ્નોર કરતા હોય, આટલું બધું કોણ વાંચે, પણ એને એકવાર વાર્તાની જેમ વાંચી જાઓ ને તો હવે MCQ VSQ આવડી જાય. નંબર 3, એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક 130 હોય તો તેનું અર્થઘટન કરો. જો સૂચકાંકમાં અર્થઘટન કરવાનું કહે ને તો વધારો ઘટાડો એટલું જ આવે. તો 130 છે તો 130 એટલે 100 સાથેની સરખામણી કરો, કેટલો વધ્યો? તો કે 30 વધ્યો છે, તો 30% જેટલો વધારો. નેક્સ્ટ,
નંબર 4 આધાર વર્ષ એટલે શું? જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહે છે. મિત્રો, ત્રણ વસ્તુ યાદ રાખવાની. પહેલી, કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફાર ભૂતકાળના કોઈ નિશ્ચિત ભાવ સાથે, આપણે વર્તમાન જે ભાવ છે એને ભૂતકાળના કોઈ ભાવ સાથે સરખાવી, તો આ જે નિશ્ચિત વર્ષ છે ને એને કહેવાય છે આધાર વર્ષ. રેડી? નંબર 5, પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો. પરંપરિત સૂચકાંકનું અચલમાં સૂચકાંક, આવા દાખલા નથી પૂછાતા, પણ MCQ VSQમાં આપણે કંઈ કહી ન શકીએ એટલે કરી લેવાના. અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આખાના છેદમાં 100. નંબર 6, સૂચકાંકની વ્યાખ્યા આપો. સૂચકાંક એટલે કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની તે ચલની કિંમતમાં સાપેક્ષ થતો ટકાવારી ફેરફાર. યાદ આવ્યું ભાવ સાપેક્ષ આપણે જોતા હતા ત્યારે જ કીધું હતું, એટલે સાપેક્ષ ટકાવારી ફેરફાર થયો તો એને કહેવાશે સૂચકાંક. એમાં ખાસ ટકાવારી ફેરફાર બરાબર એનો કી વર્ડ છે, એટલે એ ખાસ ધ્યાને રાખશો. નેક્સ્ટ નંબર 7, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપો. કોઈ એક સમયે કોઈ એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ થતો ટકાવારી ફેરફાર દર્શાવતા, બરાબર, કે આધાર વર્ષ કોઈ એક વર્ગ લેવાનો, મધ્યમ વર્ગ, ઉચ્ચ વર્ગ કે નબળો વર્ગ, કોઈ એક તમે વર્ગ નિશ્ચિત જ કરવાનો, એના આધાર વર્ષની સરખામણીએ જે ટકાવારી ફેરફાર થાય સૂચકાંકને તે વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. નંબર 8, ભાર એટલે શું? વસ્તુને તેના મહત્ત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યતાના આંકને, અગત્યતા એનું મહત્ત્વ આપણે બતાવીએ તો તેને કહેવાય છે ભાર. નંબર 9, ગર્ભિત ભાર કોને કહેવાય? જો ભારના બે પ્રકાર, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર, એ પ્રશ્નમાં આવે તો ભારના બે પ્રકાર, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. તો ગર્ભિત ભાર કોને કહેવાય? જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે તેને ગર્ભિત ભાર કહે છે, બરાબર, જેને તમે સંખ્યામાં નથી બતાવી શકતા પણ એના ગુણથી તમે એને દર્શાવી શકો છો તો એને કહેવાશે ગર્ભિત ભાર. અને સ્પષ્ટ ભાર એટલે જે ભારને સંખ્યામાં દર્શાવી શકાય છે એ થશે સ્પષ્ટ ભાર. નંબર 10, સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. એટલે તમે સૂચકાંક છે એ યોગ્ય છે કે નહીં તમે કેના આધારે કહી શકો, તો એને માપવા માટેના આ બે માપ છે, સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ. બે પરીક્ષણ, સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. નેક્સ્ટ નંબર 11, પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે શું? પરંપરિત આધારની રીતે સૂચકાંક સૂત્ર યાદ કરી લેવાનું. ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક, બસ એને જ વ્યાખ્યામાં લખી નાખો. વર્તમાન પરિસ્થિતિના ચલની કિંમતમાં તેની નજીકની ભૂતકાળની, જો નજીકની, સૂત્ર શું છે? ચાલુ વર્ષના છેદમાં અગાઉનું, એટલે એના આગળનું તરત જ, સોરી, તેની નજીકની ભૂતકાળની પરિસ્થિતિના ચલના સાપેક્ષ થતો ટકાવારી ફેરફાર. કેમ કે આપણે એનો જે ગુણોત્તર લખી છે એને 100 વડે ગુણી છે, એટલે સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે વર્તમાન પરિસ્થિતિ અને નજીકના ભૂતકાળની પરિસ્થિતિનો સાપેક્ષ ટકાવારી ફેરફાર, બરાબર. અને એની જગ્યાએ અચલ પૂછે તો વર્તમાન પરિસ્થિતિ અને આધાર વર્ષની પરિસ્થિતિના, બરાબર. નંબર 12, તેલના ભાવનો સૂચકાંક રૂપિયા 500 છે, વિધાન ખરું છે કે ખોટું જણાવો. રૂપિયા 500, જે શક્ય નથી, કેમકે સૂચકાંક છે એ એકમથી મુક્ત માપ છે, એટલે જે રૂપિયા શબ્દ વાપરો છે ને આગળ આ ન આવે એટલા માટે આ વિધાન ખોટું છે. ખાલી એટલું જ આવશે કે તેલના ભાવનો સૂચકાંક 500 છે. નંબર 13, ફુગાવાના દરનો શોધવા માટે કયા સૂચકાંકના ઉપયોગ કરવામાં આવે છે? તો એનું સૂત્ર સૌથી પહેલાં તો ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવનો સૂચકાંક લેવામાં આવે છે, પહેલો પ્રશ્ન.
અને બીજો પ્રશ્ન, ફુગાવાનો સૂત્ર આપો. પહેલો પ્રશ્ન હતો કે ફુગાવાનો દર શોધવા માટે કયો સૂચકાંક આવે, તેમાં આવશે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. હવેનું સૂત્ર શું છે, તેનું સૂત્ર આપણે જોઈ. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા સો. ચાલુ માઇનસ અગાઉ છેદમાં અગાઉ ગુણ્યા સો. આ શોર્ટકટ ફરીથી એક વખત, ચાલુ માઇનસ અગાઉ છેદમાં અગાઉ ગુણ્યા સો. પછી જથ્થાબંધ ભાવનો સૂચકાંક એ કોમન ગાઈડું છે, પણ એ લખવાનું બધામાં. રેડી? નેક્સ્ટ નંબર 14, ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે? મોંઘવારી ભથ્થું, તો મોંઘવારી ભથ્થું આપણે જે તે વર્ગના જીવન ધોરણ ઉપરથી નક્કી કરી શકીએ, એટલે સિમ્પલ છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. નંબર 15, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? મુખ્ય તફાવત, તો એનો મુખ્ય તફાવત છે કે અચલ આધારની રીતમાં સામાન્ય ઘટનાવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે સમયના સમગ્ર ગાળા માટે અચલ રહે છે, જ્યારે પરંપરિતમાં આગળના વર્ષને ધ્યાનમાં લેવામાં આવે છે, જે બદલાતું રહે છે. અચલ આધારમાં કોઈ પણ નિશ્ચિત વર્ષ છે જે સામાન્ય ઘટનાવાળું હોય, એ આધાર વર્ષ હોય, જ્યારે પરંપરિતમાં અગાઉના વર્ષને. નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે? પરંપરિત આધારની પદ્ધતિમાં. અને કઈ પદ્ધતિમાં નથી બદલાતું? કે અચલ આધારની પદ્ધતિમાં. નંબર 17, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે? જો પ્રચલિત સરેરાશ તો ભારિત મધ્ય, જો આવું આગળ આવ્યું તો આગળની આપણે સ્લાઇડમાં જોયું હતું કે શ્રેષ્ઠ સરેરાશ પૂછે તો ગુણોત્તર મધ્ય અને પ્રચલિત પૂછે તો ભારિત મધ્યક. નંબર 18, સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો કે આધાર વર્ષ સામાન્ય ઘટનાવાળું હોવું જોઈએ, મતલબ કે એમાં પૂર, દુષ્કાળ, ધરતીકંપ કે કુદરતી કોઈ પણ પ્રકારની ઘટનાથી મુક્ત હોવું જોઈએ. બરાબર છે? જેમ કે ભવિષ્યમાં ક્યારેય સૂચકાંક શોધવાનું થાય ને, તો અત્યારની પરિસ્થિતિનો જે વર્ષ છે ને 2020-21, એને ધ્યાનમાં લેવાશે નહીં, કેમકે એ સામાન્ય વર્ષ નથી. બરાબર છે? એટલે હવે આ MCQ VSKનો વિડીયો મારે ઘડીએ જોતા રહેશો, એક વખત વાંચી લેશો, એટલે પછી ક્યારેય ભૂલાશે નહીં.